મોર્નિંગ ઓલ ઓફ યુ, કેમ છો બધા? મજામાં ને? અગાઉના વિડીયોમાં આપણે ધોરણ 1 માં ઇંગ્લિશ માં સ્મોલ લેટર C અને D શીખી ગયા. હવે એના પછી નેક્સ્ટ આવે છે E અને F. E એ E ફોર એલિફન્ટ. E આપણે કઈ રીતે લખીશું E આજે તમને શીખવીશ. E તો આપણે કેપિટલ E કેવી રીતે લખતા હતા? ઉપરની 3 લાઈન ને અડીને. હવે સ્મોલ E છે E આપણે કઈ રીતે લખીશું? તો એ વચ્ચેની 2 લાઈન ને અડીને આવશે. આવી રીતે વચ્ચે આપણે E લખીશું. એની બાજુમાં પણ આપણે E લખીશું. બે લાઈન ને અડીને આપણે E લખવાનું છે. પહેલા તો તમારે ઇંગ્લિશ ની નોટબુકમાં આવી રીતે 4 લાઈન દોરવાની છે. દોરાઈ જાય એના પછી બે માં આપણે E લખીશું અને બે માં F લખીશું. E E for elephant. E for elephant. E E E E જોઈ લો વિદ્યાર્થી મિત્રો, બધા એકદમ સરખા થવા જોઈએ. હવે E પછી આવે છે F. F for fish. Fish એટલે માછલી. હવે F આપણે કેપિટલ લેટરમાં આપણે F ઉપરની 3 ને લાઈટ આડીને લખતા હતા. હવે સ્મોલ એબીસીડી એટલે કે બીજી એબીસીડીમાં પણ ઉપરની 3 લાઈટ આડીને લખશું. F F એની બાજુમાં પણ આપણે F લખીશું. F F F F F શું થયું હવે? E for elephant. E for elephant. F for fish. F for fish. તમારે પણ આવી રીતે સુંદર અક્ષરે તમારી ઇંગ્લિશ ની નોટબુકમાં પહેલા 4 લાઈન દોરી 2 લાઈનમાં E અને 2 લાઈનમાં F લખવાનું છે. અને સાથે સાથે પાકું પણ